પાણી આપણી જીવાદોરી છે પાણીનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ જેમ કે પીવા માટે ખેતી માટે પશુપાલનમાં રસોઈમાં ઉદ્યોગોમાં સ્વચ્છ પાણી એ મનુષ્યની પાયાની જરૂરિયાત છે વસ્તી વધારો પ્રદૂષણ ઔદ્યોગિક વિકાસ અને બીજા ઘણા બધા પરિબળોને કારણે શુદ્ધ પાણીની અછત વર્તાય છે વળી કેટલીક વખત વર્ષા ઋતુમાં શેરીમાંથી રસ્તા પરથી છાપરાના ધોવાણ દ્વારા વરસાદી પાણી દૂષિત થાય છે અને આ પાણીમાં પ્રદૂષકો ભળે છે જેનાથી શુદ્ધ પાણી અશુદ્ધ થાય છે આવા આધુનિક યુગમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવાની પદ્ધતિનો વિકાસ થયો છે આમ અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે વિવિધ તબક્કામાંથી પસાર કરવામાં આવે છે જેને આપણે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહીએ છીએ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તબક્કા પ્રમાણે અશુદ્ધ પાણીને શુદ્ધ કરવામાં આવે છે તબક્કો એક વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે બાર સ્ક્રીનમાં ઊભા સળિયા જેમાંથી લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ ચિંથરા હાથ રૂમાલ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે બાર સ્ક્રીનના ઊભા સળિયા એ લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ ચિંથરા હાથ રૂમાલ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે આમ બાર સ્ક્રીન વડે મોટો અને યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે તબક્કો બે મોટા કચરાને દૂર કર્યા બાદ ગંદા પાણીને અવસાદન ટાંકામાં લઈ જવામાં આવે છે અહીં પાણીના પ્રવાહની ઝડપ ખૂબ જ ઓછી કરી દેવામાં આવે છે તેમાં રહેલા રેતી કાંકરી પથ્થર વગેરેને નીચે ટાંકાના તળિયે અવસાદિત કરવામાં આવે છે તબક્કો ત્રણ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે આ ટાંકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે તે ભાગમાં મળ જેવા નકામાં ઘન પદાર્થો તળિયે બેસી જાય છે જેને કાદવ કહીએ છીએ અને તેને સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં આવે છે સ્ક્રેપર દ્વારા દૂર કરેલ કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે અને ત્યાં અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે છે તબક્કો ચાર શુદ્ધિકરણ પામેલા પાણીમાં એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે તબક્કા ચારમાં પાણીમાં રહેલ જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી મળ ખોરાકનો કચરો સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે થોડા કલાકો બાદ નિલંબિત થયેલા બેક્ટેરિયા પાણીના તળિયે એકઠા થઈ જાય છે જેને ક્રિયાશીલ કાદવ કહેવામાં આવે છે ક્રિયાશીલ કાદવમાંથી પાણીને દૂર કરવામાં આવે છે કારણ કે ક્રિયાશીલ કાદવમાં સત્તાણું ટકા જેટલું પાણી હોય છે તબક્કો પાંચ ક્રિયાશીલ કાદવમાંથી પાણીને રેતી સુકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે સુકાયેલ કાદવને ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પસાર થયેલ પાણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે આ પાણીને હવે સમુદ્ર નદી તળાવ કે જમીન પર છોડવામાં આવે છે કેટલીકવાર પાણીને ક્લોરીન અથવા ઓઝોન જેવા રસાયણો ઉમેરીને જંતુમુક્ત કરવામાં આવે છે